નમસ્કાર તમામ મિત્રોને, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં. આજે આપણે 5 શેર જોવાના છે અને 5 શેર વિશે વાત કરીએ. તો પહેલો શેર જોઈએ તો નિષ્ણાંતોએ ઝીરો ડેટ કંપની સાથેના PSU સ્ટોક પર વિશ્વાસ વ્યક્ત કર્યો, મજબૂત કમાણી માટે કરી દઉં. સેન્સેક્સ અને નિફ્ટી 50 બંને સૂચકાંકો રેકોર્ડ સ્તરથી દૂર નથી. આવી સ્થિતિમાં આગામી સમયમાં બજારમાં સારી વૃદ્ધિની અપેક્ષા રાખી શકાય છે. બજારના નિષ્ણાંતોએ શેરબજારમાંથી ખરીદવા માટે મજબૂત સ્ટોક પસંદ કર્યો છે. ટૂંકા ગાળાથી લઈને લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં આ શેરનો પોર્ટફોલિયોમાં સમાવેશ કરી શકાય છે. જો તમે મોટે કમાણી કરવા માંગો છો તો તમે વિશ્વાસ સાથે આ શેર ખરીદી શકો છો. બજાર નિષ્ણાંતોએ આ સ્ટોક પર તેજીમાં છે. બજાર નિષ્ણાંત સંદીપ જૈને ખરીદી માટે બાલમેર લોરેની પસંદગી કરી છે. નિષ્ણાંતે જણાવ્યું કે આ 160 વર્ષ જૂની કંપની છે. કંપનીનો શેર તાજેતરમાં ₹320 સ્તરને સ્પર્શી ગયો હતો. કંપનીની આવક તદ્દન વૈવિધ્યસભર છે. કંપનીનો માર્કેટ શેર સારો છે. બાલમેર લોરીની કિંમત ₹286 છે અને શેર પરનો ટાર્ગેટ ભાવ ₹330 અને ₹350 સુધીનો આપેલ છે. એક્સપર્ટે કહ્યું કે તેણે આ સ્ટોક પર બાય કોલ પહેલાથી જ આપી દીધો છે. તે સારી પ્રોફાઇલ ધરાવતી કંપની છે. કંપનીનું ક્રેડિટ રેટિંગ પણ સારું છે. સ્ટોક 18 PE મલ્ટીપલ પર ટ્રેડ કરે છે. 3% ડિવિડન્ડ યીલ્ડ છે. છેલ્લા 3 વર્ષમાં નફાની વૃદ્ધિ 31% અને વેચાણની વૃદ્ધિ 15-16% રહી છે. તે ઝીરો ડેટ કંપની છે. કંપનીએ ₹56 કરોડનો નફા સામે ₹63 કરોડનો નફો રજૂ કર્યો હતો. કંપનીમાં પ્રમોટરનો હિસ્સો સારો છે. આ ઉપરાંત કંપનીમાં સ્થાનિક અને વિદેશી રોકાણકારોની ભાગીદારી છે. નિષ્ણાંતે કહ્યું કે આવનારા સમય માટે આ સ્ટોક આ સ્તરે ખરીદી શકાય છે. બીજો શેર જોઈએ તો આ સ્ટોક 45% ઘટી શકે છે. 10 નિષ્ણાંતોએ એકસાથે કહ્યું તરત જ વેચો, ભાવ ઘટશે. ડિક્સન ટેકનોલોજીસ લિમિટેડનો શેર આજે 2% વધીને ₹12,195 થયો હતો. અહીં બ્રોકરેજ ફર્મે આ સ્ટોકનું રેટિંગ આઉટ પરફોર્મથી ઘટાડીને હોલ્ડ કર્યું છે. મંગળવારે બજાર બંધ થયા પછી જૂન ક્વાર્ટરના પરિણામોની જાણ કર્યા પછી બ્રોકરેજ ફર્મ CLSએ ડિક્સન ટેકનોલોજીસ લિમિટેડ પર ડાઉનગ્રેડ જારી કર્યું છે. બ્રોકરેજે તેની ટાર્ગેટ કિંમત અગાઉના 9,000થી વધારીને 11,400 કરી છે. બીજી તરફ ગોલ્ડમેન સેચે ડિક્સન ટેકનોલોજીના શેરમાં 43% સુધીનો ઘટાડો જુએ છે. તેણે 6,740 પ્રતિ શેરના સુધરેલા ટાર્ગેટ ભાવ સાથે સ્ટોક પર તેની વેચાણ ભલામણ જાળવી રાખી છે. એટલે કે તેમાં 45% ઘટાડો થઈ શકે છે. ડિક્સન ટેકનોલોજીસને આવરી લેતા 29 વિશ્લેષકોમાંથી 14 પાસે સ્ટોક પર ખરીદની ભલામણ છે, 5 પાસે હોલ્ડની ભલામણ છે અને 10 પાસે વેચાણની ભલામણ છે. બ્રોકરેજ ડિક્સનની ગતિ ચાલુ રહેવાની અપેક્ષા રાખે છે. એપ્રિલથી જૂનના સમયગાળામાં કંપનીની આવક ગયા વર્ષની સરખામણીમાં બમણી થઈ છે. CLSએ પણ અપેક્ષા રાખે છે કે નજીકના ગાળામાં મોબાઈલ ફોન મુખ્ય આધાર બની રહે છે, કારણ કે હાલના કોન્ટ્રાક્ટ વધશે અને નવા ગ્રાહકો ઉમેરાશે. તમને જણાવ્યું કે દીક્ષણ IT હાર્ડવેર, મોબાઈલ કોમ્પોનન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસ ક્ષેત્રમાં પ્રવેશ કરીને મજબૂત મધ્યમ ગાળાની વૃદ્ધિ માટે પણ તૈયારી કરી રહી છે. ત્રીજો શેર જોઈએ તો કંપનીએ શેરના વિભાજનની જાહેરાત કરી, રોકાણકારોએ શેર વેચવાનું શરૂ કર્યું, કિંમત 8% ઘટી. પેપ્સિકો માટે બોટલ બનાવતી કંપની વરુણ બેવરેજ લિમિટેડના શેરનું વિભાજન થવા જઈ રહ્યું છે, એટલે કે સ્ટોક સ્પ્લિટ થવા જઈ રહ્યું છે. કંપનીએ તેના ત્રિમાસિક પરિણામો સાથે આની જાહેરાત કરી છે. રોકાણકારોને કંપનીનો આ નિર્ણય પસંદ આવ્યો નથી, જેના કારણે મંગળવારે શેર 6% વધુના ઘટાડા સાથે બંધ થયો હતો. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે શેરના વિભાજન બાદ ₹5ના શેરની ફેસ વેલ્યુ ઘટીને ₹2 પ્રતિ શેર થઈ જશે. કંપની આ સ્ટોક સ્પ્લિટને રેકોર્ડેડ જાહેર કરી નથી. જોકે કંપનીએ ₹1.25 ડિવિડન્ડની ચૂકવણીની તારીખ જાહેર કરી છે. કંપનીએ કહ્યું કે 13 ઓગસ્ટ 2024ના રોજ અથવા તે પછી પાત્ર રોકાણકારોને ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. વરુણ બેવરેજીસ લિમિટેડે શેરબજારોને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે જૂન ક્વાર્ટરમાં કંપનીની આવક 7,197 કરોડ રૂપિયા હતી, જે વાર્ષિક ધોરણે 28% વધુ છે. કંપની જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી કેલેન્ડર વર્ષનું નિરીક્ષણ કરે છે. એપ્રિલથી જૂન દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો 26% વધારા સાથે ₹1,252.60 કરોડ થયો હતો, જે ગયા વર્ષે 994 કરોડ હતો. ચોથો શેર જોઈએ તો આ શેર 10 ભાગોમાં વિભાજિત થવા જઈ રહ્યો છે. 5 ઓગસ્ટ એક મહત્વપૂર્ણ દિવસ છે. નાનો કેપ કંપની આયુષ વેલનેસ લિમિટેડ, જે અગાઉ હતું આયુષ ફૂડ એન્ડ હર્બ્સ તરીકે ઓળખાતું હતું, આ અઠવાડિયે ફોકસમાં છે. આયુષ વેલનેસ લિમિટેડના શેર આજે 2% વધીને ₹289 પર પહોંચ્યો હતો. શેરમાં આ વધારા પાછળનું કારણ સ્ટોકનું વિભાજન છે, એટલે કે સ્ટોકનું સ્પ્લિટ છે. વાસ્તવમાં આ સ્ટોક 5 ઓગસ્ટના રોજ 10:1 રેશિયોમાં સ્ટોક વિભાજન માટે એક ડેટ પર ટ્રેડ કરવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે કંપની ઘણા દેશ, ખાસ કરીને પશ્ચિમ આફ્રિકાના ભાગોમાં ચોખાના નિકાસકાર તરીકે કામ કરે છે. 30 જુલાઈના રોજ કંપનીનું માર્કેટ કેપ 94.11 કરોડ છે. આયુષ વેલનેસ 19 જૂનના રોજ 10:1 રેશિયોમાં સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી હતી. આયુષ વેલનેસે તેના સ્ટોક વિભાજનની રેકોર્ડ તારીખ સોમવાર 5 ઓગસ્ટ નક્કી કરી છે. કંપનીએ તેની ફાઇલિંગમાં જણાવ્યું હતું કે અમે એક્સચેન્જને જાણ કરીએ છીએ કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સને કંપનીની ઇક્વિટી શેરના પેટા વિભાગ અથવા વિભાજન માટે શેરધારકોની યોગ્યતા સુનિશ્ચિત કરવા માટે સોમવાર 5 ઓગસ્ટ
2024ના રેકોર્ડ તારીખ તરીકે ધ્યાનમાં લીધી છે અને નક્કી કરી છે. 5 ઓગસ્ટ એટલે કે શ્રાવણ મહિનાનો સોમવાર પહેલો બરાબર, અને શ્રાવણ મહિનો ચાલુ થાય એ પણ પહેલો દિવસ. છેલ્લો અને 5મો શેર જોઈએ તો ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જર બનાવતી કંપનીએ બમ્પર નફો રજૂ કર્યો. સર્વોટેક પાવર સિસ્ટમ લિમિટેડના શેર આજે બુધવારે ફોકસમાં છે. કંપનીનો શેર આજે ટ્રેડિંગ દરમિયાન 5% વધીને ₹125.44 ઇન્ટ્રાડે હાઈએ પહોંચ્યો હતો. શેરમાં વધારા પાછળનું કારણ જૂન કોટના પરિણામો છે. હકીકતમાં વર્તમાન નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સર્વોટેક પાવર સિસ્ટમ લિમિટેડનો વૈકલ્પિક ચોખ્ખો નફો 9% વધીને ₹4.48 કરોડ થયો છે. કંપનીના નિવેદન અનુસાર નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ક્વાર્ટરમાં તેનો નફો 4.10 કરોડ રૂપિયા હતો. વાર્ષિક ધોરણે કુલ આવક ₹79.81 કરોડથી વધીને ₹112.44 કરોડ થઈ છે. સ્ટેન્ડઅલોન ધોરણે કંપનીનો નફો ગત નાણાકીય વર્ષના એપ્રિલ જૂન ગાળામાં ₹4.04 કરોડથી 18% વધીને ₹4.74 કરોડ થયો છે. પ્રથમ ક્વાર્ટરમાં આવક 43% વધીને ₹97.75 કરોડ થઈ છે. ગયા વર્ષે સમાન ત્રિમાસિકમાં તે ₹68.39 કરોડ હતું. કંપનીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર રમણ ભાટીએ જણાવ્યું હતું કે અમે નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મજબૂત પ્રદર્શન કર્યું હતું. અમે અમારા વેચાણ અને માર્કેટિંગ પ્રયાસોને પણ વિસ્તૃત કરી રહ્યા છીએ. અમે કંપનીના ભવિષ્ય વિશે ઉત્સાહિત છીએ. એનએસી લિસ્ટેડ સર્વોટેક પાવર સિસ્ટમ ઇલેક્ટ્રિક વાહન ચાર્જર, સોલાર સોલ્યુશન અને પાવર બેકઅપ સોલ્યુશનનું અગ્રણી ઉત્પાદક છે. તો આ 5 શેર છે જેમાં તમારે નજર રાખવાની છે, બરાબર. તો આજના વિડીયોમાં આટલો જ. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો. જય હિન્દ, જય ભારત.